ગુજરાત રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં પ્રાંગણમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કૃષિ મેળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેતી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો ખેડૂત તમામ સત્તર તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે ત્યારે હાલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રૂપી કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસની ઉજવણીના ભાગરૂપે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર ધ્વનની હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ પશુપાલનના વિજેતાઓને સાલ ઉઢાડી સન્માનિત કરાયા હતા તો અન્યને સ્માર્ટફોન સહાય વિતરણ કરાઈ હતી ત્યારે ઓન સ્ક્રીન મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યભરના તાલુકાઓમાં એક સાથે કાર્યક્રમની શરૂઆત કરાવી હતી ખેડૂતોને રવિ ખેતી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતલક્ષી વિવિધ સ્ટોલ લગાવ્યા કે જેઓની ધારાસભ્ય સહિત ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો એપીએમસી અધ્યક્ષ નગરપાલિકા પ્રમુખ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા લુહાર સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ